નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ પ્લેટફોર્મમાં દરેક બાળ મિત્રોનો હાર્દિક સ્વાગત છે. આજે આપણે તાસ 20 ભૂગોળમાં 11મો પાઠ જે છે માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન, કયો પાઠ તો માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ, જેમાં સાહેબભાઈએ તમને ભૂગોળના જે પણ આગળના ટોપિક છે એ સમજાવ્યા છે. હવે આપણે આગળ વધવાનું છે ગણિતને આધારિત. જે તમે પાછલા ધોરણમાં ગણિતમાં 10મા ધોરણમાં તમે શીખી ગયા હશો મધ્યક, મધ્યસ્થ અને બહુલક કોને કહેવાય, તો આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશેની માહિતી શીખવાડવા માટે હું તમારે અહીંયા પ્રસ્તુત થયો છું. તમને એવું લાગ્યું હશે કે નવી ફેકલ્ટી આવી ગઈ કે શું, ભૂગોળમાં નવા સાહેબ આવી ગયા કે શું, તો એવું કંઈ નથી. માત્ર ને માત્ર જે ગણિતના ટોપિક આપણે જે ભૂગોળમાં આવી રહ્યા છીએ, ગણિતના દાખલા આધારિત જે ટોપિક આપણે ભૂગોળમાં આવી રહ્યા છીએ, એ જે ટોપિક છે એ ટોપિક પૂરતો જ તે હું તમને ભૂગોળ ભણાવીશ. બાકી સાહેબ સાહેબ ભૂગોળ જે ભણાવે છે એના એ સર તમને ભૂગોળ ભણાવવાના છે. તો માહિતીના સ્ત્રોત અને તેનું સંકલનમાં અત્યાર સુધી સાહેબ સાહેબે જે પણ લેક્ચર ભણાવ્યા ત્યાંથી આપણે આગળ વધીએ તો માહિતીના સ્ત્રોતમાં આંકડાકીય માહિતીમાં તેનું સરેરાશ માપવા માટે, કે આંકડાકીય કોઈ માહિતી હોય તેનું તમારે સરેરાશ માપવી હોય તો સરેરાશ માપવાની આ એક સૌથી પ્રચલિત પદ્ધતિ હોય તો એ છે મધ્યક. મધ્યકને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે, મધ્યકને અંગ્રેજીમાં મીન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, તો કે મીન, M E N એટલે મધ્યક. તો મધ્યક એટલે શું, તો કે મધ્યક એટલે માહિતીના બધા અવલોકનોના સરવાળો કરી, કે જે પણ માહિતીના અવલોકનો આપેલા હોય, દાખલા તરીકે તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે જસપ્રીત બુમરાહ છે એ મેચ રમે છે બરોબર, આપણે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ખેલાડી છે, હાલમાં તો કોરોના મહામારીને લીધે જે છે એ મેચ જે છે એ બંધ છે, પરંતુ ક્રિકેટ રમે છે જસપ્રીત બુમરાહ. તો દાખલા તરીકે એ 5 મેચની સિરીઝ છે, કેટલી, 5 મેચની સિરીઝમાં એ એકમાં 3 વિકેટ લે છે, એકમાં 2 વિકેટ લે છે, એકમાં 4 વિકેટ લે છે, એકમાં 1 વિકેટ લે છે, એકમાં પાછો 3 વિકેટ લે છે. જો તો એકમાં 5 વિકેટ લે છે. જો તો આ રીતે તમે 5 મેચની સિરીઝમાં 1 2 3 4 5 5 મેચની એક સિરીઝ છે એમાં જસપ્રીત બુમરાહ 3 2 4 1 પહેલી મેચમાં 3 વિકેટ લીધી, બીજી મેચમાં 2, ત્રીજી મેચમાં 4. તો આને તમે એક માહિતી મેં તમને આપી, ભાઈ જસપ્રીત બુમરાહ જે 5 મેચની સિરીઝ ચાલી રહી છે અથવા છેલ્લે ચાલી રહી હતી એમાં 3 વિકેટ, 2 વિકેટ, 4 વિકેટ, 1 વિકેટ અને 5 વિકેટ એવી રીતે ક્રમશ દરેક મેચમાં આવી રીતે વિકેટ લે છે. તો આ જે માહિતી તમારી પાસે શું માહિતી આવી કે ભાઈ આ રીતની માહિતી છે જસપ્રીત બુમરાહનો રેકોર્ડ આવો હશે આ સિરીઝમાં બરોબર. હવે તમને એવું કહેવામાં આવે કે તો આવો જે રેકોર્ડ છે તો જસપ્રીત બુમરાહની મેચ દીઠ એવરેજ કેટલી થાય, અથવા તો સરેરાશ કેટલી થાય, કે ભાઈ આજે વિકેટ લેવાની જે સરેરાશ છે કે ભાઈ એકમાં 3 લીધી, એકમાં 2 લીધી, એકમાં પછી 4 લીધી, એકમાં પછી 1 જ લીધી વિકેટ, તો આજે આપણો છે વિકેટ લેવાનો જે ક્રમ છે એમાં જો તમને કહેવામાં આવે કે આ જસપ્રીત બુમરાહની જે વિકેટ લેવાનું સરેરાશ જે છે કઈ રીતે, તમને પૂછવામાં આવે કે સરેરાશ કેટલી વિકેટ લે, ભાઈ 5 મેચ હોય 10 મેચ હોય તો એનો સરેરાશ મેચ એટલે વિકેટ લેવાની સરેરાશ કેટલી થાય, તો આજે આપણે સરેરાશ મેળવવાની હોય તો સરેરાશને જ ખરેખર આપણે મધ્યક, સરેરાશને જ મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સરેરાશમાં અમુક દાખલા ઉંમર આધારિત છે, ઊંચાઈ આધારિત છે, અમુક જુદા દાખલાઓ આવે છે, પરંતુ આમાં મોટે ભાગે અવલોકન આને તમને માહિતી કોઈ માહિતી હોય તો આ આંકડાકીય માહિતી. જો આંકડાકીય મેં શું કીધું કે આંકડાકીય માહિતીની સરેરાશ મેળવવા માટે આપણે મધ્યકનો ઉપયોગ કરીએ છીએ, તો આંકડાકીય માહિતી છે તો કે ભાઈ 1 માં 3 1 માં 5 જેવી રીતે તમે લીધી, તો દરેક મેચની સરેરાશ જે છે દરેક મેચમાં સરેરાશ કેટલી વિકેટ
જશપ્રીત બુમરાહ લઈ શકે એ જે તમે શોધો એને મધ્યક કહેવાય. તો આનો જે તમારે મધ્યક મેળવવો હોય સરેરાશ કેતા કા આંકડા કે માહિતીનો તમારે સરેરાશ મેળવવી હોય તો એના માટેની જે પદ્ધતિ છે કે મધ્ય, તો મધ્યક કોને કહેવાય? તો કે જે પણ આંકડાકીય માહિતી અથવા તો માહિતીના બધા અવલોકન, જો આ પહેલું અવલોકન કે પહેલા અવલોકનમાં ત્રણ વિકેટ, બીજામાં તો આ બધા અવલોકનો જે છે, તો કે આ માહિતી છે તમારી પાસે વિકેટની, તો કે માહિતીના બધા જ અવલોકનોનો સરવાળો કરવાનો, તો કે આ બધા બધાનો સરવાળો કરવાનો, આ સરવાળો કરીને શું કીધું, માહિતીના બધા જ અવલોકનોનો સરવાળો કરીને જે સરવાળો મળે એને અવલોકનોની કુલ સંખ્યા, અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે તો જે મળે, જે જવાબો મળે અથવા તો જે ભાગવાથી જે મૂલ્ય મળે તેને મધ્યક કહેવાય છે. તો કે સૌથી પહેલા શું કરવાનું, આ બધા બધા નો સરવાળો કરવાનો. સરવાળો કર્યા પછી કેટલા અવલોકનો છે, તો કે 1 2 3 4 5, અને પહેલા જ કહી દીધું કે 5 મેચમાં એટલી વિકેટ આ રીતે લેશે. તો 5 મેચ, તો કે સૌથી પહેલા સરવાળો કરવાનો અને ટોટલ અવલોકનોની સંખ્યા વડે ભાગવાના, તો 5 વડે ભાગવાના આના સરવાળાને, અને જે મૂલ્ય મળે એનો મધ્યક કહેવાય. એનો મતલબ કે કોઈ પણ અવલોકનો તમને આપ્યા હોય એ અવલોકનોનો તમને મધ્યક શોધવાનું કીધું હોય, કોઈ પણ આંકડાકીય માહિતી આપી હોય એનો તમને મધ્યક શોધવાનું કીધું, કઈ રીતે મળે? તો કે જે પણ અવલોકનો આપેલા છે એ અવલોકનોનો પહેલા સરવાળો કરવાનો, પછી એ સરવાળાને કેટલા અવલોકનો આપેલા છે ગણતરી કરવાની. 5 અવલોકનો આપેલા હોય તો એ સરવાળાને 5 વડે ભાગાકાર કરવાનો, 10 અવલોકનો આપેલા હોય તો એનો 10 વડે ભાગાકાર કરવાનો, અને જે મૂલ્ય મળે તેને આપેલા દાખલાનો અથવા તો આપેલા અવલોકનોનો મધ્યક કહેવાય. તો વ્યાખ્યા લખશું સૌથી પહેલા મધ્યકની વ્યાખ્યા કોને કહેવાય, તો કે માહિતીના અવલોકનોનો, શું કીધું કે આપેલા માહિતીના બધા અવલોકનોનો સરવાળો કરીને માહિતીના બધા અવલોકનોનો સરવાળો કરીને અવલોકનોનો સરવાળો કરીને એ સરવાળાને, તે સરવાળાને કીધું કે જે સરવાળો આવ્યો તે સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે તો જે મૂલ્ય મળે, તેને આપેલા અવલોકનોનો મધ્યક કહેવાય છે, મધ્યક કહે છે. કઈ રીતે? તો કે આજે 5 શું કીધું, વ્યાખ્યા તમને બે વખત બોલે તમને આવડી ગઈ છે કે માહિતીના બધા અવલોકનોનો સરવાળો કરીને તે સરવાળાને, તો તે સરવાળાના, તે સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે, કે અવલોકનો જેટલા આપેલા હોય એટલા અવલો એ સંખ્યા વડે ભાગવામાં આવે તો જે મૂલ્ય મળે તેને આપેલા અવલોકનોનો મધ્યક કહે છે. તો જુઓ, તો હવે તમને રકમ એમ આપવામાં આવી છે, તેના સિમ્પલ રીતે દાખલો ગણી લઈએ, પછી આપણે એનું સૂત્ર બનાવીએ. તો કે ભાઈ જસપ્રીત બુમરાહે 5 મેચમાં લીધેલી વિકેટ અનુક્રમે 3, દરેક મેચમાં લીધેલી જે વિકેટ છે 3 2 4 1 અને 5 છે, તો આપેલા અવલોકનોનો અથવા આપેલી માહિતીનો વિકેટનો મધ્યક શોધો. તો શું કરશો કે જે વિકેટો લીધેલી છે, જે આ માહિતી આપેલી છે, આ બધાનો સરવાળો કરશો. તો કે સરવાળો સૌથી પહેલા શું કરવાનો, સરવાળો કરવાનો. તો સરવાળો જુઓ, તો 3 ને 2 5 5 ને 4 9 9 ને 10 10 ને 5 15, તો સરવાળો 15 આવ્યો. હવે તો કે જે સરવાળો આવ્યો એ સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા, તો કે અવલોકન
અવલોકનો વડે ભાગવામાં આવે અથવા તો ભાગાકાર જો આમ લખાય આપણે 15 ભાગ્યા 5 એટલે બીજી રીતે કઈ રીતે કે 15 ના છેદમાં 5 એ રીતે લખી શકાય ઢોળાનો જુઓ તો જે ઋણશે તો કે હા 5 તેરી 15 તો બરાબર 3 તો આનો મધ્યક શું મળે તો કે 3 મધ્યક મળે એનો મતલબ કે જસપ્રીત બુમરાહે 5 મેચમાં દરેક મેચ દરમિયાન આવી રીતે વિકેટ લીધી હોય તો આ આંકડાકીય માહિતીમાં તેનો સરેરાશ કેટલો થાય કે ભાઈ એક મેચમાં 3 વિકેટ લેવાની ક્ષમતા દરેક મેચનું તમે ગણો તો એની સરેરાશ જે છે એ 3 વિકેટ લેવાની છે મધ્યક કયો અથવા તેનો મધ્યક જે છે એ 3 આવે તો આજે માહિતી તમને આપેલી હતી નોંધ કે કઈ રીતે મેળવો તો અવલોકનોનો કરા સરવાળો કર્યો એ સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગાકાર કરવાનો જે મૂલ્ય મળે તેને આપણે મધ્યક કહીએ છીએ તો આ અવલોકનોનો મધ્ય 5 થાય તો હવે એમાં જે કર્યું એને આપણે સૂત્ર પ્રમાણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે મધ્યક જે છે તો મધ્યકને તમે x બાર તરીકે દર્શાવો તો x બાર બરાબર સિગ્મા xi સિગ્મા xi સિગ્મા n સિગ્મા એટલે સરવાળો શું કીધું કે સિગ્મા એટલે સરવાળો અને xi એટલે અવલોકનો તો અવલોકનોનો સરવાળો જો તો xi ના આને બીજી રીતે લખો તો xi એટલે અવલોકનો અવલોકનો અને સિગ્મા એટલે સરવાળો તો સિગ્મા એટલે સરવાળો અને x i એટલે અવલોકનો તો અવલોકનોનો સરવાળો છેદમાં n એટલે તો કે અવલોકનોની કુલ સંખ્યા અવલોકનોની કુલ સંખ્યા જેટલા પણ અવલોકનો હોય તે અવલોકનોની કુલ સંખ્યા ત્યાં તમે લખી શકો તો જો તો ખ્યાલ આવ્યો કઈ રીતે તો હવે x બાર છે એનો મધ્યક કહેવામાં આવે છે x i એ અવલોકનો જે પણ જેટલા પણ અવલોકનો હોય અહીંયા કેટલા 5 અવલોકનો હતો તો આમાં જે છે x i બરાબર 3 2 4 1 અને 5 આવે હવે x i ને તમે જુદું પાડો તો દાખલા તરીકે પ્રત્યેક અવલોકન માટે તમે x ધારો તો પહેલા અવલોકન ને તમે x1 કહી દો આ બીજા અવલોકન નો x2 પછી ત્રીજા ને x3 પછી ચોથા ને x4 અને પાંચમા ને x5 તો આવી રીતે તમે x1 x2 x3 x4 પહેલા અવલોકન ને x1 બીજા ને x2 ત્રીજા ને x3 ચોથા ને x4 અને પાંચમા ને x5 અથવા x5 કહી શકો તો આજે મૂલ્ય જે છે એ xi મૂલ્ય છે અને સરવાળો એટલે સિગ્મા એટલે સરવાળો તો ખાસ ખ્યાલ આવશે તો કે x બરાબર પ્રત્યેક અવલોકન હોય તો તો x1 x2 x3 વગેરે વગેરે શેના વડે દર્શાવાય કે અવલોકનોની અવલોકનોના ક્રમ વડે જેટલા સંખ્યા જેટલી સંખ્યા હોય તે પ્રમાણે અવલોકનોનો ક્રમ કહેવાય અવલોકનો વગેરે અવલોકનોનો ક્રમ ખાસ ધ્યાન રાખશે x બરાબર પ્રત્યેક અવલોકન તો x i ને જ આપણે અવલોકન કરીએ તો x1 x2 x3 વગેરે પહેલો અવલોકન બીજો અવલોકન એટલે x2 ત્રીજો અવલોકન એટલે x3 ચોથો અવલોકન એટલે x4 પાંચમો અવલોકન એટલે x5 સિગ્મા એટલે સરવાળો જો તો x બાર ને શું કહેવાય અને x બાર કહેવાય x ની નીચે લીટો ઉપર એટલે x બાર એટલે કહેવાય મધ્ય પછી તો કે n પછી તો કે સિગ્મા એટલે કે સિગ્મા સિગ્મા ને કઈ રીતે જો ઈ જવાબ પણ પ્રોપર ઈ નહી જો આ રીતે તો સિગ્મા ને શું કહેવાય એટલે સિગ્મા તરીકે વંચાય ને સિગ્મા એટલે સરવાળો n બરાબર અવલોકન ની કુલ સંખ્યા
કુલ સંખ્યા જેટલી પણ સંખ્યા આપેલી હોય તે તો ખાસ ખ્યાલ આવશે. તો હવે જો તો સિગ્મા એક્સ આઈ બરાબર તમે જો ધારો ને તો સિગ્મા એક્સ આઈ બરાબર આઈ લખી શકું છું. સિગ્મા એક્સ આઈ બરાબર અવલોકનોનો સરવાળો તો એક પહેલાને પહેલા અવલોકનનો x1 બીજાને x2 બીજાને x3 તો આને તમે x1 x2 x3 જેટલા આવ્યા હોય પ્રમાણે એટલે આપણે ડોટ 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 કરશું. ત્રણ આપેલા હોય ત્રણ સુધી, પાંચ આપેલા હોય પાંચ સુધી લખવાનું. એવી રીતે તમે લખી શકો. તો જેટલા આપેલા હોય એટલા અવલોકનોનો સરવાળો. તો ખાસ ખ્યાલ જુઓ, આપણે અહીંયા જે છે આપણા બારમા ધોરણના ભૂગોળમાં જે છે એ ખાસ આ સૂત્ર આપેલું છે. જો આવું આ સૂત્ર એટલે તમારે આ સૂત્ર પાકું કરવાનું રહેશે. પરંતુ બારમા પછી આગળ વધશો અને જો તમારે સરકારી નોકરી મેળવવાનો વિચાર હશે કે સરકારી નોકરી મેળવવાનું સપનું હશે કે મારે ગવર્મેન્ટ જોબ કરવી છે તો ગવર્મેન્ટ જોબ કરવા માટે હાલમાં મેઇન વસ્તુ શું આવે તો કે બારમું પૂરું કર્યા પછી હવે કોલેજ સાથે મોટા ભાગના બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આગળ વધશો તો ત્યાં પણ તમારે મધ્ય મધ્યસ્થ અને બહુલકના દાખલાઓ પૂછાય છે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ. એટલે તમે આજે અહીંયા શીખી લેશો તો ત્યારે તમારે એટલા બધા ડીપમાં જો તમને પૂછાય તો પ્રોબ્લેમ ન પડે. તો ત્યાં જે છે આ સૂત્ર તમે નહીં યાદ રાખો ત્યારે પૂછાશે. પરંતુ ભૂગોળમાં આપણે બારમા ધોરણ માટે આ ખાસ સૂત્ર યાદ રાખવાનું અને પછી જેવી તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશો તો ત્યાં તમને મધ્યક એટલે શું કે ત્યાં સુધી એવું કહેવામાં આવશે કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. આવું તમારા મગજમાં એક લોટ દોડશે તો ખાસ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા એટલે આપણે વચ્ચે તો આ સૂત્ર યાદ રાખશો તો તમને વ્યાખ્યા સમજાય જશે. તો x બાર બરાબર સિગ્મા x i છેદમાં n જ્યાં પણ આપણે હવે દાખલા કરશું ત્યાં આ સૂત્રનો આપણે બધે ઉપયોગ કરશું. તો અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા x બરાબર x બાર બરાબર મધ્યક, x બાર એટલે મધ્યક, સિગ્મા એટલે સરવાળો અને x એટલે અવલોકન એટલે છેદનું કશું આવે તો અવલોકનોનો સરવાળો x એટલે અવલોકનો સર અને સિગ્મા એટલે સરવાળો અવલોકનોનો સરવાળો n એટલે નંબર એટલે અવલોકનોની કુલ સંખ્યા. કેટલી સંખ્યા નંબર સંખ્યાનો અંગ્રેજી શું થાય તો કે નંબર. તો એ રીતે અહીંયા અવલોકનોની કુલ સંખ્યા એટલે n અને x એકલા x હોય તો બે કોઈ પણ સંખ્યા તમે જાણતા ન હો કોઈ પણ સંખ્યાને તમે x તરીકે ધારી શકો સૂત્રમાં. તે સંખ્યાને એક ને ધારી x તરીકે બધી સંખ્યાને x તરીકે ધારો તો તમને કન્ફ્યુઝન થાય. તો પ્રત્યેક અવલોકનને x કહેવાય તો તેનું અવલોકન x1, બીજો અવલોકન x2, ત્રીજો અવલોકન x3, ચોથો અવલોકન x4 એ રીતે આપણે લઈ શકો. તો ખ્યાલ ખાસ ખ્યાલ આવ્યો કે કઈ રીતે લખવાનું છે. હવે જુઓ તો આના ઉપરથી આપણે દાખલા ઉપર જઈએ તો પહેલો દાખલો ગણી એ આમ ગણો તો એક દાખલો તો આપણે ગણી જાય તો આ દાખલો તમારે ખાસ ધ્યાનમાં રાખો. હવે આગળ વધીએ, પેલા સિમ્પલ દાખલા જોઈ લઈએ પછી આપણે આપણા ભૂગોળમાં જે પણ મધ્યકના દાખલા આપેલા છે એના વિશે આગળ વધીએ. કે પ્રાપ્તાંકો જો અવલોકનોનું બીજું નામ પ્રાપ્તાંકો પણ કહેવાય તો પ્રાપ્તાંકો પ્રાપ્તાંકો 5, 8, 10, 12 અને 15 નો મધ્યક શોધો. મધ્યક શોધો તો કઈ રીતે મધ્યક મળશે જુઓ તો કે x બાર સૂત્ર શું આવે x બાર બરાબર સિગ્મા x i છેદમાં n. હવે જુઓ તો અહીંયા n બરાબર કેટલા, n બરાબર અવલોકનોની કુલ સંખ્યા તો પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. જેટલા અવલોકનો હોય એટલા જેટલા પ્રાપ્તાંકો n બરાબર 1 તો n બરાબર કેટલા 1 2 3 4 અને 5 પ્રાપ્તાંક છે. n બરાબર કેટલા પ્રાપ્તાંક છે 5. પછી તો કે x i બરાબર કેટલા આવશે તો આ 1 અને તમે x1 કહી દો x2 કહી દો અને x3 કહી દો x4 અને x5 તો આના બરાબર હવે
તો કે સિગ્મા એટલે તો કે આ બધા x1 x2 x3 x4 અને x5 નો સરવાળો બરાબર આના બરાબર શું તમે લખી શકો હવે શું આ થોડું પૂછી નાખું છું બરોબર આપણે બધાને ખ્યાલ આવી ગયો તો બરાબર આને તમે બીજા સ્વરૂપમાં લખી શકો તો કે x1 વત્તા કેમ કે બધાનો સરવાળો કરવાનો છે x i નો બધાનો સરવાળો અવલોકનોનો સરવાળો તો x1 એટલે x1 x2 વત્તા x3 વત્તા x4 વત્તા x5 છેદમાં n તો હવે x1 બરાબર આ 5 x2 બરાબર 8 x3 બરાબર 10 x4 બરાબર 12 અને x5 બરાબર 15 n बराबर 5 हो तो x y बराबर 5 वत्ता 8 वत्ता 10 वत्ता 12 वत्ता 15 शेवमा कितना पद से कितना अवलोकन हो 5 હવે તો આનો સરવાળો કરો હવે જો સરવાળો કઈ રીતે થાય એવું લાગે ને તો શરૂઆતમાં તમારે શું કરવાનું આવો નાનો દાખલો તમે મોટે કરી શકશો નહીં તો શું કરવાનું કે રફ વર્કમાં એકમનો એકમની નીચે દશકનો દશકની નીચે અને 100 ને સ્થાને રહેલાનો 100 ના સ્થાનમાં સરવાળો થાય તો જુઓ તો કે ભાઈ આ જો આ 12 અને આ 8 તો 12 ને 8 20 20 ને 10 30 30 ને આ આ 15 ને આ 5 એટલે 20 એટલે 50 આવે જો મોટો સરવાળો થાય જુઓ આ 12 અને આ 8 12 ને 8 20 20 ને 10 30 તો બાકી કેટલા હોય જાય 3 લઈ જાય બે બાકી એનો 15 નો અને 5 નો સરવાળો 20 થાય તો 30 ને 20 50 50 થઈ ગયા 5 બરાબર 5 તો x બાર મધ્યક બરાબર આપેલા અવલોકનો નીચે લખવા કે આપેલા અવલોકનો મધ્યક તો આપેલા એ પ્રાપ્તાંક તો આપેલા પ્રાપ્તાંકનો મધ્યક 5 થાય તો દરેકને ખાસ ખ્યાલ આવશે બોર્ડમાં જે પણ લખેલું હોય તે વચ્ચે વિડિયો સ્ટોપ કરીને દરેક વિદ્યાર્થી મિત્રે લખી લેવાનું રહેશે તો ખાસ કઈ રીતે દાખલા ગણવાના છે એ તમને ખ્યાલ આવતો હશે હવે આગળ વધી આના જે હોય બીજો દાખલો જોઈએ શું હતો આ જે દાખલો ખાસ વચ્ચે વિડિયો સ્ટોપ કરીને દરે લખી લેજો તો ખાસ ખ્યાલ આવે હવે જો તો આના જેવો બીજો દાખલો જોઈએ તો શું કરીએ રકમ થોડી ચેન્જ કરી નાખો બીજું કઈ નથી કરવાનું આમાં તમે અસંખ્ય દાખલા ગણી શકો મધ્ય કાચાગી અસંખ્ય દાખલા તમે ગણી ગણી શકો તો જુઓ તો સંખ્યાનો મધ્યક શોધવા સીધું કીધું છે જો તો આપેલા પ્રાપ્તાંકનો મધ્યક શોધો જો નીચેનો દાખલો આ પદ્ધતિથી લખાવેલી છે જો અમુક અમુક વસ્તુ આ સૂત્ર તમારે પાઠ્યપુસ્તકમાં નહીં હોય તો ખાસ જે પણ અહીંયા લખાવવામાં આવે ખાસ તમારે લખી લેવું તો જુઓ તો પ્રાપ્તાંકો 5 10 સોરી 5 20 25 10 15 અને 30 નો મધ્યક શોધો તો મધ્યક કઈ રીતે મળે તો કે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n કે તો આપણે સાદી ભાષામાં કે સાદી ભાષામાં કહીએ તો જે પણ પ્રાપ્તાંકો આપેલા છે એ પ્રાપ્તાંકોનો કે સરવાળો કરવાનો જે જવાબ મળે જે મૂલ્ય મળે એને જેટલા પ્રાપ્તાંકો આપેલા હોય એટલા પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગી નાખવાના અને જે જવાબ મળે એ આપણો મધ્યક કહેવાય તો જો તો સૌથી પહેલા કે સૌથી પહેલા કેટલા પ્રાપ્તાંક છે જુઓ તો 1 2 3 4 5 6 તો માટે n બરાબર 6 આવશે પછી સિગ્મા x આ એટલે સિગ્મા x એટલે આ બધાનો સરવાળો બરાબર x1 x2 x3 x4 x5 x6 જો આ નોલોક પણ ડાયરેક્ટ તમે સૂત્રમાં સરવાળો કરી નાખો તો 50 છે તો હવે 5 જે છે એને x1 x2 x3 આ x4 આ x5 આ x6 તો
હવે માટે સૂત્ર લખો ભાઈ, મધ્યક શોધો તો મધ્ય x બાર બરાબર સિગ્મા xi સિગ્મા n બરાબર પાથ x1 x2 x3 x4 x5 x6 સિગ્મા n. જુઓ તમારે અહીંયા ઉપર હજુ લખવાનું કે x1 બરાબર 5, x2 બરાબર 20, x3 બરાબર 25, x4 બરાબર 10, x5 બરાબર 15, x6 બરાબર 30 એવું તમારે લખવું હોય તો ઉપર એક વખત લખી નાખવાનું, અને ન લખો તો પણ ચાલશે. જુઓ આજે પોઈન્ટ, આજે સ્ટેપ છે ને, આ સ્ટેપ એવું તમારે સમજણ માટે લખો છો, એ તમે નહીં લખો અને સીધો અહીંયા સરવાળો કરશો તો પણ ચાલશે. આજે સ્ટેપ છે, આજે સમજૂતી જે છે એવું તમારા તમારી જાણ ખાતર લખું છું. સીધું સૂત્ર મૂકો બરાબર, સિગ્મા xi એટલે કે આ બધાનો સરવાળો, જે પ્રાપ્તાંકો આપેલા છે એ પ્રાપ્તાંકોનો સરવાળો 5 20 25 10 15 30 સિગ્મા કેટલા n બરાબર 6 આપે. હવે જુઓ આને છે તમે બે રીતે ગણી શકો, તો કે અહીંયા ને અહીંયા આમનામ આડી રીતે એકમનો સરવાળો પછી દશકનો સરવાળો, નહીતર અહીંયા સાઈડમાં રકમ લખી નાખો 5 20 25 10 15 30 રકમ લખી સરવાળો કરી નાખો કે 5 13 15 વધી આવી તેને મેં 4 ને 5 ને 100 ને 7 ને 3 10 105 તો બરાબર 105 એ હવે હું બોલેલો પહેલો દાખલો શીખવ્યો ને ત્યારે કે એકમની નીચે એકમ, દશકની નીચે દશક, કે તો એકમના સામે રહેલાનો એકમનો સરવાળો દશકના સામે રહેલા દશક, તો સૌથી પહેલો હું કયો આવે તો કે આ જમણી બાજુનો પહેલો હોય ને એકમ કહેવાય, પછી દશક અને પછી સો, તો સૌથી પહેલા એકમ ને જો આજે 5 જે છે મેં આ 5 અને 2 ની ઉપર ન લખ્યા, પણ એકલો એકમ હોય તો એકમ કહેવાય, પહેલો જે આપણો એકમ પછી દશક. આજે 5 મે જે છે આની 20 જે છે આ 5 અને 20, તો 20 જે છે એને કઈ રીતે લખ્યા આવી રીતે કે આ 5 20 માં એકમ નો અંક શૂન્ય છે અને એકલો 5 એકલો અંક કોઈ હોય તો એકમ કહેવાય, અને 20 માં એકમ નો કોણ છે શૂન્ય, તો શૂન્ય 5 ની 20 શૂન્ય અને 2 ને અલગ, તો અહીંયા જે છે શૂન્ય. આ રીતે સરવાળો કરી શકો ભાઈ, એકમની નીચે એકમ નો સરવાળો આવે અને દશકની નીચે દશક નો સરવાળો, જેમ જેમ સંખ્યા આવતી જાય પછી તો કે અહીંયા 5 કરી આમ ન લખાય, જુઓ તો આમ લખું તો અહીંયા શૂન્ય, તો આ સંખ્યા 50 થઈ જાય, તો કે અહીંયા શૂન્ય 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 અને 5 ને 2 7 તો 70, ખરેખર 20 વત્તા 5 એટલે 25 થાય, કે 70 ન થાય. એટલે મેં તમને કીધું કે દશક એકમના સ્થાનનો સરવાળો થાય, પછી દશકના સ્થાનનો એ 1 બાય 1 સરવાળો, પછી 100 ના સ્થાનનો સરવાળો, એવી રીતે એકમના સ્થાને રહેલાનો સરવાળો, એકમની નીચે દશકના સ્થાને રહેલો દશક 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 થાય એવી રીતે. હવે એ રીતે તમે સરવાળો કરી નાખ્યો, હવે જો રકમ જો તમારી સ્પીડ વધી જાય, પેલા રકમમાં કરવાનું, હવે તમને કોન્ફિડન્સ આવી ગયો ભાઈ હું જે છે ને આમ આડી રીતે પણ કરી શકું, કઈ રીતે થાય તો કે સૌથી પહેલા એકમનો સરવાળો કરવાનો, એકમ હોય તો એકનો, નહીતર એકમ એકમ, અને એકમનો એટલે જમણી બાજુનો પહેલો પહેલો લેતા જાઓ, શૂન્ય વત્તા 5 એટલે 5, 5 વત્તા શૂન્ય 5, 5 વત્તા 5 એટલે 10, 10 વત્તા શૂન્ય કોઈ પણ સંખ્યામાં શૂન્યનો ઉમેરો કરો તો એ 10, એ એક સંખ્યા, 10 10 વત્તા એકલા 5 એટલે એનો ઉમેરો થશે એકમના સ્થાને એ જ આવે, તો કે 10 વત્તા 5 એટલે 15 યો 5, 15 નો 5 વધી આવી ગઈ, આ 3 ઉપર ઉમેરી દો. હવે દશકના સ્થાને, હવે દશકના સ્થાનનો સરવાળો કરો ભાઈ, બીજો જમણી બાજુથી જે બીજો અંક હોય એ દશકનો અંક હોય, તો 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6, 6 ને 2 7 8, 8 ને 2 9 10, 10 ને પછી અહીંયા તો અહીંયા એક જ અંક, તો એકમ આવી ગયો એ શૂન્ય, એટલે 10 વત્તા શૂન્ય એટલે 10. જુઓ લખાય તો આવી રીતે સરવાળો આમ પણ થઈ શકે, આ કઈ રીતે સરવાળો, કાં તો સીધો રકમ આવી રીતે સરવાળો કરવાનો, નહીં તો અહીંયા ને અહીંયા જો તમારો કોન્ફિડન્સ આવી જાય પછી આવી રીતે સરવાળો કરવાનો, શરૂઆતમાં નથી કરવાનો, નહીં તો તમારે સરવાળામાં ભૂલ, જો અહીંયા તમે ભૂલ કરશો આ સરવાળામાં તો તમારો અહીંથી દાખલો, અહીંથી દાખલો ખોટો થશે.
તો ખાસ બધા અહીંયા સરવાળામાં ભૂલ, જો સૂત્ર તો બધા ના આવડવાનું છે, બધા સરવાળામાં ઊંચા હોય ભૂલ કરવાની નથી. તો 105 ભાગ્યા 100. હવે 105 ભાગ્યા 100 તો જુઓ તો 100 વડે ભાગાકાર છે ઉડશે. હવે 100 ની ચાવી ખાસ જુઓ, તમને ચાવીઓ ન આવડતી હોય ને તો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં આપણા નવયુગ શાળા ટીમાના જે નવયુગ ટીમાનાની જે જે આપણે યુટ્યુબ ચેનલ છે એમાં વિભાજ્યતાની ચાવીઓ નામનો ટોપિક મેં હમણાં જ ભણાવ્યો છે. વિભાજ્યતાની ચાવીઓ તો એક વખત સિમ્પલ રિવિઝન કરી નાખવાનું. ભાઈ કઈ સંખ્યાનો 100 વડે ભાગાકાર થઈ શકે? 7 વડે જો ભાગાકાર તો થાય, પણ તમે જો છેદ ઉડાડવાનો ખોટો સમય ન બગાડવો હોય ને તો આ ભાગાકાર કરી નાખો. એટલે સીધો ભાગાકાર કરો. બેતાલીસ ભાગ નો લખે ત્રણ. હવે કઈ ઉપર છે નહીં, પણ હજી આનો ભાગ હકારવો હોય તો અહીંયા મધ્યક જે છે આપેલી આપેલા પ્રાપ્ત નો મધ્યક જે છે એ શું આવે? 17.5 આવે. તો ખાસ દરેક બાળ મિત્ર લખી લેશે કઈ રીતે, તો ખાસ દાખલા ભણવાના કઈ રીતે, તમારે ખાસ કોન્સેપ્ટ શીખવાનો છે. દાખલામાં ગમે તે રકમ આવી શકે, આપણે ખાસ માત્ર કોન્સેપ્ટ શીખવાનો છે. કે કોન્સેપ્ટ શું કહેવા માંગે છે? જુઓ તો કોન્સેપ્ટ શું છે, આવા કોઈ પણ દાખલા તમે વિડિયો સ્ટોપ પર લખી લો. જો અહીંયા મેં શું કર્યું, પહેલો દાખલો અહીંયા લખ્યો આની પહેલાનો, પછી મેં શું કર્યું ભાઈ અહીંયા પ્રાપ્તાંક પણ બધું મધ્યક કેમ ને, અહીંયા ખાલી મેં સંખ્યા બદલાવી નાખી. પ્રોસેસ એક સરખી, મતલબ કોન્સેપ્ટ જો તમે તમારા મગજમાં ઉતારી દેશો ભાઈ કોન્સેપ્ટ શું છે, તો કે તમારે સૂત્ર યાદ રાખવાનું છે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, જ્યાં n એટલે પ્રાપ્તાંકો આપેલા હોય અવલોકનો, જે પણ માહિતીઓ આપેલી પ્રાપ્તાંકો આપેલીનો સરવાળો થાય છે ઉપર, તો કે બધા જ અવલોકનોનો સરવાળો, બધા જ પ્રાપ્તાંકોનો સરવાળો, જે પણ સંખ્યાઓ આપેલી છે એ બધા જ, અને કઈ રીતે અલ્પવિરામ તેને સાપશે બધી સંખ્યા, કે એક પહેલો અલ્પવિરામ એટલે પહેલી સંખ્યા, પહેલું અવલોકન, બીજું અલ્પવિરામ આવે એની પહેલાની બીજી સંખ્યા, આ ત્રીજી સંખ્યા, ચોથી સંખ્યા, પાંચમી સંખ્યા, એવી રીતે તમને અવલોકન મળશે. બધા જ અવલોકનો જે છે એ અલ્પવિરામથી છૂટા પડતા છે મોટે ભાગે, અથવા તો અને છેલ્લું અવલોકન અને કરીને આપેલું હશે. તો ખાસ તમને ખબર પડશે કેટલા અવલોકનો છે. આવી રીતે તમે જુઓ તો આ એક આ બે ત્રણ ચાર પાંચ છ અવલોકનો કરી લીધા, એટલે અવલોકનોની કુલ સંખ્યા કેટલી થઈ? તો કે 6 થઈ. પછી કરવાનું કોન્સેપ્ટ શું? મધ્યક એટલે મધ્યકમાં શું કરવાનું આવે? તો કે મધ્યક એટલે કઈ નહીં, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. આ તમારે ગુજરાતીમાં પહેલા મગજમાં બેસાડી દેવાનું, ગુજરાતીમાં યાદ રાખી દેવાનો કોન્સેપ્ટ કે શું ખરેખર કરવાનું છે. ઉપર સૂત્ર લખો x બાર બરાબર સિગ્મા xi સિગ્મા. હવે શું કરવાનું? તો કે ઉપર અવલોકનો સિગ્મા xi એટલે, તો કે xi એટલે અવલોકનો અને x એટલે સોરી સિગ્મા એટલે સરવાળો, તો કે અવલોકનોનો સરવાળો છેદમાં, તો કે છેદમાં અવલોકનોની કુલ સંખ્યા, જેટલા અવલોકન આપેલા હોય એ ગણી લેવાના, એની જેટલી સંખ્યા થાય એ સંખ્યા નીચે મૂકી દેવાની. હવે તો કે સરવાળા ભાગ્યા ગુણાકાર ભાગાકાર દસમા સુધી ગણે ગયો એ તો આપણને આવડતું જ હોય. પછી સરવાળો કરી નાખો, છેદમાં જે હોય એની વડે ભાગાકાર કરી નાખો અને જવાબ મૂકી દો, એટલે મધ્યક આવી ગયો. તો ખાસ આવી રીતે આપણે મધ્યક મેળવવાના છે. ખાસ આપણે આજે એક જે પહેલો જસપ્રીત બુમરાહ નું સિમ્પલ ઉદાહરણ લીધેલું, પછી ના બે દાખલા જોયા, આવતા લેક્ચર માં હજી થોડા દાખલા જોઈશું. પરંતુ ખાસ ત્યાં સુધીમાં મધ્યકની વ્યાખ્યા, મધ્યકનું સૂત્ર બંને, જો આ સૂત્ર તમારે પાઠ્યપુસ્તક માટે આપેલું નથી, આ મેં તમને લખાવેલું છે, તમારે ખાસ યાદ રાખવાનું છે કે જેથી કરીને તમને સિગ્મા xi એટલે શું, તો કે સિગ્મા xi xi એટલે અવલોકનોનો અવલોકનો અને સિગ્મા એટલે સરવાળો, n એટલે અવલોકનોની કુલ સંખ્યા થાય. આવું પછી એ રીતે તમે તમારી રીતે જોઈ લેવાનું. ખાસ પાઠ્યપુસ્તકમાંથી એવું લાગે તો એક વખત આનો પેરેગ્રાફ વાંચી નાખજો.
આજે એટલે સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આના દાખલાઓ વિશે હજુ આગળ વધશું. ત્યાં સુધી દરેક બાળકો વ્યવસ્થિત વાંચતો રહે અને વ્યવસ્થિત જે છે આજના લેક્ચરનો લખેલો વ્યવસ્થિત બુકમાં લખી લેજો. તો આજે એટલે સુધી રાખીએ છીએ. જય હિંદ. અસ્તુ.